જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગર દ્વારા કાયદા વિષયની કે લેક્ચર સિરીઝ શરૂ થઈ છે જે છે કડકડાટ કાયદો તો આ કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ અંતર્ગત મિત્રો આપણે કાયદાના એવા ટેબલોની મદદથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો કે આ ટેબલો આપણા માટે ખૂબ જ ઉપયોગી બની અને સીધી વસ્તુ છે કોઈ ચાર સ્વરૂપે કોઈ કોષ્ટક સ્વરૂપે આપણને માહિતી મળે છે તો આ માહિતીને આપણે વધુ વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકીએ છીએ મિત્રો તો યુવા ડિજિટલ ક્લાસના માધ્યમથી મિત્રો તમે ઘરે બેઠા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમારા અનુકૂળ સમય અને ઓછા ખર્ચે કરી શકશો જેના માટે મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં તમને તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની બેચ મળશે જે આરોગ્ય વિભાગની હોય ગૌણ સેવા દ્વારા લેવાનાર હોય પંચાયત વિભાગ દ્વારા હોય પોલીસ ભરતી બોર્ડ દ્વારા હોય ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા હોય આર્મી વિભાગ રેલવે વિભાગ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની જે ગુજરાત સરકાર દ્વારા લેવાનાર કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તમે ઘરે બેઠા તૈયારી કરી શકશો અને તમારા અનુકૂળ સમયે સાથે સાથે મિત્રો તમને અહીંયા વિષયવાઈઝ દરેક વિષયોનો અલગ અલગ પેકેજ પણ તમને જોવા મળશે તો આ કોર્સ વિશેની માહિતી વિષયવાઇઝ પેકેજ વિશેની માહિતી તેમજ યુવા કરિયર એકેડેમી ભાવનગર દ્વારા પ્રકાશિત થતા તમામ પુસ્તકોની માહિતી માટે મિત્રો તમે એકેડેમી સંસ્થાના નંબર નેવું સોળ એંશી એંશી અઢાર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકશો મિત્રો આજે આપણે જોવું છે આપણા કડકડાટ કાયદો લેક્ચર સિરીઝનું મિત્રો ટેબલ નંબર આઠને કડકડાટ કાયદો લેક્ચર સિરીઝના ટેબલ આઠને કે જેમાં મિત્રો મારે તમને ખાસ તો ફેક્ટ કે જે કલમ વારંવાર પૂછાય છે એવી કલમો અને આવતા સમયમાં પણ પૂછાઈ શકે એ ચાહે પીએસઆઈની ભરતી હોય કે કોન્સ્ટેબલની ભરતી હોય એ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય

અને જો આ જ કલમોને મિત્રો તમારે ડીપમાં વિસ્તૃત સમજવી હોય તો તમે યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને અંદર રહેલો કાયદાનો વિડીયો કોર્સ પરચેસ કરીને તમે આને ખૂબ જ ડીપમાં અભ્યાસ કરી શકશો મિત્રો તો જોઈએ જિંદગીને અસર કરતા ગુનાની કલમો તો પ્રકરણ સોળનો જ આ ભાગ છે પ્રકરણ સોળ જેમાં આપણને આપ્યા છે શરીર સંબંધી ગુના કેવા ગુનાઓ આપ્યા છે ભાઈ શરીર સંબંધી ગુનાઓ કેટલી કલમોમાં તો કે બસો નવ્વાણું લઈ અને કુલ ત્રણસો સત્યોતેર સુધીમાં બસો નવ્વાણુંથી લઈને ત્રણસો સત્યોતેર સુધીમાં મિત્રો તમને શરીર સંબંધી ગુના આપ્યા એમાં જિંદગીને અસર કરતા ગુના એ ખાસ કરીને બસો નવ્વાણુંથી ત્રણસો અઢાર સુધીમાં આપવામાં આવ્યા છે તો એમાં અગત્યની કલમો કઈ કઈ છે જે વારંવાર પૂછાતી આવી છે અને વારંવાર પૂછાવાની શક્યતા ધરાવે છે તો જેમાં જોઈએ મિત્રો સૌ પ્રથમ સાપરાધ મનુષ્યવદ ગુનાહિત મનુષ્યવદ કલ્પેબલ હોમી સાઈડ જેની વ્યાખ્યા મિત્રો આપણને કલમ બસો નવ્વાણુંમાં આપવામાં આવી છે ત્યારબાદ ખૂનની વાત કરીએ મિત્રો તો ખૂનની વ્યાખ્યા આપણને કલમ ત્રણસોમાં આપવામાં આવી છે સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કલમ બસો માં ખૂનની વ્યાખ્યા કલમ ત્રણસોમાં સાપરાધ મનુષ્યવધની સજા મિત્રો કલમ ત્રણસો ચારમાં સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા બસો નવ્વાણું સાપરાધ મનુષ્યવધની સજા ત્રણસો ચાર ખૂનની વ્યાખ્યા ત્રણસોમાં અને ખૂનની સજા ત્રણસો બે માં આ તો હિટ લિસ્ટની કલમ છે જે વારંવાર પૂછાનીશ પેપરમાં તમે જોયું જ હશે લોકરક્ષકમાં સાપ્રાદ મનુષ્યવધ કલમ બસો નવ્વાણું છે ત્રણસો ચારમાં એની સજા છે જ્યારે ખૂન એની વ્યાખ્યા કલમ ત્રણસો માં છે સજા કલમ ત્રણસો બે માં છે ત્યારબાદ બેદરકારીથી મૃત્યુ નીપજાવવું ત્રણસો ચાર એ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું કલમ ત્રણસો ચાર એ ત્યારબાદ દહેજ મૃત્યુ ડાવરી ડેથ આપવામાં આવ્યું છે ત્યારબાદ આપઘાતની કોશિશ કલમ ત્રણસો નવ જેમ આપણને જીવન જીવવાની સ્વતંત્રતા છે આપણી રીતે એમ આપણને મરવાની સ્વતંત્રતા નથી કાયદો ના પાડે છે કલમ ત્રણસો નવ ત્યારબાદ સાપરાધ મનુષ્યવદની કોશિશ મિત્રો કલમ ત્રણસો આઠમાં આપી છે અને ખૂનની કોશિશ કલમ ત્રણસો સાતમાં આપવામાં આવી છે સાપરાધ મનુષ્યવદની કોશિશ કઈ કલમમાં કલમ ત્રણસો આઠમાં અને ખૂનની કોશિશ કલમ ત્રણસો સાતમાં એ જ રીતે મિત્રો આપઘાતનું દુષ્પ્રેરણ કરવું કે કોઈ વ્યક્તિને તમે જો આપઘાત મરવા માટે ઉશ્કેરો છો હવે કોઈએ આપણને એમ કીધું હોય કે ભાઈ એક નોકરી નથી મળતી દવા પી જવાય અને આપણે પી ગયા તો આપણને કેનાર વ્યક્તિનું કાર્ય કયો ગુનો થઈ ગયો આપઘાતનું દુષ્પ્રેરણ કઈ કલમ કલમ ત્રણસો એ બાળક કે પાગલ વ્યક્તિને હોય તો ત્રણસો બાળક કે પાગલ વ્યક્તિને આપઘાત હોય તો ત્રણસો કે જેમાં મૃત્યુદંડની પણ શિક્ષાનું પ્રાવધાન છે એ પણ આપણે અગાઉ એક ટેબલમાં અભ્યાસ કરીને આવ્યા છે તમે જોઈ શકો છો કે કેવા ટેબલો એકબીજા સાથે કનેક્ટેડ થતા જાય છે અને જો અન્ય કોઈ પણ એટલે કે બાળક કે પાગલ સિવાયને અન્ય કોઈ સાજા સારા વ્યક્તિને તમે આપઘાતનું દુષ્પ્રેરણ કરો છો તો કઈ કલમ છે ત્રણસો પાગલ અને દુષ્પ્રેરણ કોઈએ કર્યું હોય તો એને ત્રણસો છ હેઠળ શિક્ષા થઈ શકે તો મિત્રો જુઓ મુખ્ય જિંદગીને અસર કરતા ત્યારબાદ આનાથી આગળ પણ આવશે ગર્ભપાત સંબંધી ગુણ તો એમાં પણ કોઈ શિશુનું મૃત્યુ નિપજવામાં આવે છે તો એ પણ જિંદગીને અસર કરતો ગુણો ગણાય જેની જોગવાઈ મિત્રો તમને કલમ ત્રણસો ગર્ભપાત સંબંધી જોગવાઈઓ કેવી જોગવાઈઓ આપી છે ગર્ભપાત સંબંધી જોગવાઈઓ તો મિત્રો બસો નવ્વાણું માં સાપરાધ મનુષ્યવધ વ્યાખ્યા ત્રણસો માં ખૂન વ્યાખ્યા ત્રણસો બે માં ખૂનની સજા ત્રણસો ત્રણમાં માં આજીવન કેદના કેદીએ કરેલું ખૂન એ આપણે આગળ ઉલ્લેખ કરી લીધો ફાંસીની સજા સાથે એટલે આપણે અહીંયા નથી લીધી ત્રણસો ત્રણ આજીવન કેદના કેદીએ કરેલું ખૂન ત્રણસો ચાર તો સાપરાધ મનુષ્યવધની સજા આપી છે ત્રણસો પાંચ તો કે બાળક કે પાગલ વ્યક્તિને આપઘાતનું દુષ્પ્રેરણ ત્રણસો છ અન્ય કોઈ વ્યક્તિને સાજા સારા વ્યક્તિને આપઘાતનું દુષ્પ્રેરણ ત્રણસો સાત જેમાં ખૂનની કોશિશ આપી હાફ મર્ડર આપ્યું છે ત્રણસો આઠ જેમાં સાપરાધ મનુષ્યવધની કોશિશ આપી છે ત્રણસો નવ જેમાં પોતે મરવાની કોશિશ આપેલી છે આશા રાખું છું મિત્રો કે આ ટેબલ આ કલમો તમને સરળતાથી યાદ રહી જશે તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ પણ તમે યુવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલને યુવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જશો તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ આવા જ કાયદાના એક અગત્યના ટોપિક સાથે આવતીકાલે સાડા નવે ત્યાં સુધીમાં મિત્રો તમે આનું રિવિઝન કરી લેશો તેવી અપેક્ષાઓ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત